जय श्री कृष्ण विद्यार्थियों, आज आप धोरण सात विषय सामाजिक विज्ञान एमा चैप्टर नंबर 12 आपत्ति अने व्यवस्थापन एनो अभ्यास करवानो छे। एमा पहेला आपणे जोयुं हतुं, पहेलुं हतुं भूकंप। भूकंप थाय त्यारे मां कई सावचेती राखवी जोईए ई जोयुं। एना पछीनो पॉइंट हतो वावाझोडुं। ई वावाझोडुं आवे त्यारे आपणे शुं सावचेती राखवी जोईए, केवा पगला भरवा जोईए एनो अभ्यास कर्यो। आजे सुनामी अने सुनामी समये राखवानी सावचेतीओ एनो अभ्यास करवानो छे। एमां पेज नंबर 72 पर आपेलुं छे ए जोईए आपणे। ए छे सुनामी। एमां समुद्र के महासागरना तळिये, शुं कीधुं? समुद्र के महासागरना तळिये थता भूकंप अने ज्वाळामुखी विस्फोटनथी के मोटा पाया परना समुद्रमां थता भूस्खलनथी पैदा थता विनाशक मोजा सुनामी कहे छे। शुं कहे? एने तो के सुनामी कहेवामां आवे छे। जो के सुनामीनी उत्पत्ति माटे सागरना तळिये थता भूकंपो कारणभूत छे। तो के सुनामी छे क्या कारणे थाय छे? तो के सागर छे एटले जे दरियो होय छे महासागर, एमां केने तळिये एने तळિયા જ તળ્યું છે, તળિયે થતા ભૂકંપો એટલે કે સાગરનું તળિયું છે એમાં જે ભૂકંપો થાય એને કારણે સુનામી આવે છે। ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે। જે સાગર છે એમાં જે ભૂકંપ થાય છે એના તળિયે એને શું કહેવામાં આવે? તો કે ભૂકંપીય સુનામી તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળ જોઈએ। આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલયો આકારે વિસ્તરી કિનારે આવે ત્યારે ભારે વિનાશક બની જાય છે। મોજા છે એ આ જેમ જેમ આગળ આવતા જાય એમ તો ખૂબ વિનાશક બની જાય છે। તેની ઝડપ કિનારે ઓછી થતા તે વધુ ઊંચાઈ ધારણ કરે છે। આપણે ખબર છે કે જેમ જેમ મોજા છે એમ આગળ આવતા જાય અને સ્પીડ કેવા થઈ જાય? તો કે વિનાશકારી થઈ જાય છે, એટલે કે સ્પીડ ઓછી થઈ જાય અને ખૂબ જ ઊંચા થઈ જાય છે। કિનારે પાણીની દીવાલ બની આગળ વધી ભારે વિઘ્ન મચાવે છે। જો કે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરવાળા ક્ષેત્રમાંથી લોકોને સમયસર સ્થળાંતરિત કરાવે, એટલે કે આપણે અગાઉથી હવે નવા નવા જે સાધનો છે એને કારણે આપણે જે ઉપગ્રહો છે એને કારણે આપણે આગાહી કરી શકીએ, ખબર પડી જાય કે હવે સુનામી આવવાની છે। એને કારણે જે દરિયાકાંઠે જે લોકો રહેતા હોય એને તો કે સ્થળાંતર કરાવવામાં આવે છે। આગળ જોઈએ। સ્થળાંતર કરાવી જાનહાનિ અટકાવી શકાય છે, તો કે આપણે શું કરીએ? તો કે ત્યાં જે લોકો રહેતા હોય દરિયાની નજીક ત્યાંથી લોકોને તો કે સ્થળાંતરિત કરાવવામાં આવે છે અને જાનહાનિ આપણે થતી અટકાવી શકીએ છીએ। જો કે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી। હવે તો કે જે આ ટેકનોલોજી છે અને સાધનો છે એટલે કે દરેક દેશ હોય એની આગળ ન પણ હોય, દરેક દેશો પાસે નથી એ એક વાસ્તવિકતા છે કે બધા દેશ છે એની આગળ તો આવા સાધનો ન પણ હોય એવું બની શકે। હવે સુનામી આવે તો કેવું થાય છે એ આપણે ફોટો આપ્યો છે, તો કે પાણી છે એ બાયણે આવી જાય છે। હવે આગળ જોઈએ, આમાં શું કીધું નીચે જાણવું ગમશે એમાં જોઈએ। 26 ડિસેમ્બર 2004 ક્યારે
તારીખ 26 ડિસેમ્બર 2004 ના રોજ આવેલા મહાવિનાશક સુનામીમાં હિંદ મહાસાગરના તટવર્તી દેશો પૈકીના થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોમાં લગભગ 2 લાખ લોકોએ જાન ગુમાવી હતી. આ સુનામી એવી છે આટલા દેશોમાં ત્યારે તો કે 2 લાખ લોકો છે એ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. ક્યારે એથી આવી હતી તો કે 26 ડિસેમ્બર 2004. હવે એના પછીનો પોઈન્ટ છે એ જોઈએ કે સુનામી સમયે રાખવાની સાવચેતી, કે સુનામી આવે ત્યારે તમે કઈ કઈ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. એમાં એમાં 3 પોઈન્ટ આવ્યા કે સુનામી આવ્યા પહેલા, જે સુનામી આવી ત્યારે, અને સુનામી આવી ગયું એના બાદ. એમાં પેલું છે સુનામી પહેલા, પછી સુનામી દરમિયાન અને સુનામી બાદ. એમાં સમુદ્ર કિનારાથી દૂર ખસે છો, એટલે કે સમુદ્ર કિનારો છે ત્યાંથી તો કે દૂર ખસી જવાનું સુનામી આવ્યા મોરે. પછી સુનામી દરમિયાન જ્યારે સુનામી આવે ત્યારે ઉચાણવાળી જગ્યા ના છૂટશો, કે જ્યાં ઉચાણવાળો વિસ્તાર હોય ત્યાંથી બીજી જગ્યાએ નહીં છૂટવાનું, ત્યાં જ રહેવાનું. પછી એના પછી સુનામી બાદ, કે સુનામી આવી ગયા પછી રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તો, કે જેમાં જે માહિતી આપવામાં આવે એના મુજબ આપણે વર્તવાનું છે. એના પછી છે રેડિયો, રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તો. જે રેડિયો હોય, પેલા જમાનામાં રેડિયો હતો, ત્યારે જે સમાચાર આવતા હોય એ આપણે એના મુજબ કરવાનું છે. સુનામી એના પછી સુનામી જોવાનો પ્રયત્ન ન કરો, એટલે કે સુનામી આવે ત્યારે સુનામી જોવા તો કે નહીં જવાનો, એનો એવો પ્રયત્ન નહીં કરવાનો. એના પછી તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી રહેલા વિસ્તારમાં જવું, સોરી ખાલી કરેલા વિસ્તારમાં જવું, ત્યારે અગાઉ કરતા વધુ ઊંચા ઊંચા પાછળથી આવી જશે, આવી શકે છે. ઘણી વાર આગામી કહેવી હોય કે એના કરતા વધુ ઊંચા તો કે મોજા આવી શકે છે, કે જ્યારે સૂચના મળે ત્યારે પાછું જ્યાં આપણે જે જગ્યાએ હોય ત્યાં જવા. એના પછી સમુદ્રના મોજા અસાધારણ ઉછરે, વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીના સંકેતો છે કે મોજા છે જેટલા ઊંચા ઉછળતા હોય એના કરતાં વધારે ઉછરે. પછી અવાજો આવે તો કે અગાઉથી આની આગાહી થઈ જાય છે, તો તરત જ કિનારાથી દૂર જતા રહો. આવું બધું આપણે સાંભળવા મળે તો કે ત્યાંથી આપણે દૂર ખસી જવું જોઈએ. એના પછી તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ ચુસ્ત રીતે અનુસરો. જ્યારે સુનામી એવી હોય ત્યારે જે સૂચના આપવામાં આવે એ તો કે આપણે એનું પાલન કરવું જોઈએ. પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ન કરો. જ્યારે તમને એવું લાગે કે સુનામી આવી છે, પછી જો કે તમને એવું લાગે કે હજી પણ અહીં રહેવું આપણે આપણા માટે સારું નથી તો ત્યાં નહીં જવાનું. એના પછી કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવાઓ, ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખવા. જે આગળ કિંમતી દવા, ટોર્ચ એ બધી વસ્તુ હોય આપણે જે કાયમી જોતી હોય જીવન જરૂરિયાત, એવી તો કે વસ્તુ એક જ જગ્યાએ રાખવાની. એના પછી કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે સલામતી નથી, એટલે કે કિનારા નજીકના જે ઊંચા મકાનો હોય એ તો કે સલામત નથી, તેથી ત્યાં ના જવું. એટલે કે જ્યાં સુનામી દળીઓ હોય ત્યાં અહીંયા ઊંચા જે મકાનો હોય ત્યાં તો કે ન જવું જોઈએ. એના પછી પાણી, ગેસ કે વીજળીના જોડાણમાં આવેલા ભંગારની જાણ તંત્રને કરો.
જે બ્રેક ફિટિંગ થયેલું હોય એમાં કોઈ પણ મિસ્ટેક લાગે તો એની જાણ છે એ આપણે તંત્રને કરવી જોઈએ. આટલે આજે આપણે જોયું.